બોટાદ જિલ્લાના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપી રાજ્યવ્યાપી આંદોલનની કરી શરૂઆત. આજરોજ બોટાદ જિલ્લા આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો સૌથી વધુની સંખ્યામાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ પડતર માંગણીઓને લઈ ફ્લેક્સ બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મહાનગરપાલિકા તથા તમામ જિલ્લાઓમાં સિનિયોરિટી પ્રમાણે કાર્યકરને સુપરવાઇઝરમાં પ્રમોશન ઉંમરના બાદ વગર તાત્કાલિક આપવો, તેમજ જે તે જિલ્લાઓમાં સ્ટેના કારણે ભરતી અટકેલ છે ત્યાં નીતિ વિષયક નિર્ણય લઈ ઉંમરના બાદ વગર તાત્કાલિક પ્રમોશન આપવું, મોબાઈલના નાણાં તાત્કાલિક ચૂકવવા, તેમજ બ્લાઉઝની સિલાઈ, ગરમ નાસ્તા તથા મસાલાના નાણાંમાં મોંઘવારીને ધ્યાને રાખી વધારો કરવો, તેમજ ગ્રેજ્યુટીના નાણાં સમયસર ચૂકવવા અને MMYના સ્ટોકનું ભાડું ચૂકવવું, આંગણવાડીનો સમય 10:30 થી 3 નો કરવો, તેમજ વેકેશનમાં પૂરક પોષણ લાભાર્થીઓને ઘરે આપી કાર્યકર હેલ્પરને એક સાથે વેકેશન આપવું, ચાર્જને આંગણવાડીના નાણાં ચૂકવવા, તેમજ ઇન્સેન્ટિવ આપવું, તેમજ લાંબી રજાઓ હોય તો પ્રવાસી કાર્યકર હેલ્પરની ભરતી કરવી સહિતની માંગણીઓને લઈ આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી. છેલ્લા 6 મહિનાઓથી બિલો બાકી હોય જેને લઈ આંગણવાડી હેલ્પર અને વર્કર બહેનો હવે રોકાણ કરવા સક્ષમ ન હોય, જેથી વહેલી તકે બિલો ચૂકવવા રજૂઆત કરાઈ હતી. ઉગ્ર આક્રોશ સાથે બોટાદ ખાતે આ રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરતાની સાથે જ આગામી દિવસોમાં જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો સમગ્ર રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર સુધી આંદોલન પહોંચાડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સૌથી વધુ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સાથે ગુજરાત રાજ્ય મજદૂર સંઘના પ્રદેશ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મંત્રી સમીર જોશી, પ્રદેશ ઉપપ્રમુખ કનકબેન સાપરા સહિત જિલ્લાના હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે બોટાદ અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ જણકાટને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈ આગામી દિવસોમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની હડતાળ ઉગ્ર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ચિંતન વાઘડિયા, ડેશ ટીવી, બોટાદ. હા, મારું નામ રામાનુજ નૈનાબેન છે. નૈનાબેન, તમે સૂત્રોચ્ચાર સાથે અત્યારે આવેદન કલેક્ટરને દેવા એવા શું માંગણી અને કેવા પ્રકારના પ્રશ્નો? અમારે મેડમને એટલા માટે આવેદનપત્ર આપવું પડ્યું કે અમારા 6 માસથી ગરમ નાસ્તાના બિલના ચૂકવણા નથી થયા, અમારું 1.5 વર્ષનો ઇન્સેન્ટિવ બાકી છે, પ્લસ અમારા જે બ્લાઉઝની સિલાઈના પૈસા બાકી છે, એટલે આવા બધા અમારા જે નાણાકીય પ્રશ્નો છે. અમે નાના કર્મચારીઓ છીએ, અમે કેટલો ટાઈમ અમારું પોતાનું ખર્ચ રોકાણ કરી શકીએ, એટલે જેમ બને એમ અમને અમારું આટલું બધું પેન્ડિંગ નહીં રાખતા જલ્દીથી ચૂકવણું થાય. કેટલા સમયમાં તમારી માંગ પૂરી થાય એવી માંગણી કરવાની? બસ આ જ મહિનામાં, કેમ કે આ અમારો 6ઠો મહિનો છે કે જે અમને નાણાં ચૂકવણી થઈ નથી, તો અમે નાના કર્મચારીએ છીએ, આટલું બધું રોકાણ અમે કેવી રીતે કરી શકીએ, એટલે આ જ મહિનાથી. જો અમારી માંગણી નહીં સંતોષાય તો આવતા મહિનાથી અમારું જે ગરમ નાસ્તાનું જે રોકાણ છે એ અમે નહીં કરી શકીએ. અમારી મજબૂરી છે કે હવે અમે નથી આગળ રોકાણ કરી શકીએ એવી પરિસ્થિતિ.